વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ એક થી છ પાઠ ભણ્યા હવે પાઠ સાતમો છે છઠ્ઠો પાઠ ખોરાક વિશે હતો અને હવે સાતમો પાઠ સંવાદ એટલે કે ઈશારાથી વાતો કરવાની સંવાદ એટલે કે બોલ્યા બોલ્યા વગર સામે વાળી વ્યક્તિને કઈ રીતે સમજાવવા એના વિશે છે તો ચાલો એક રમત રમીએ આપણે તો ચાલો એક રમત રમીએ આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે કે રમતમાં બોલ્યા વગર તમે જે કંઈ કહેવા માગો ને તે સામેવાળી વ્યક્તિને જણાવવાનું છે બાળકોને નાના નાના જૂથમાં વેચવાના છે તો તમે એક જૂથ બનાવો એક જૂથ બનાવો બે જૂથ બનાવો ત્રણ જૂથ બનાવો બરાબર એ તમે જૂથ બનાવો તમે સિરિયલમાં એમાં જોયું હશે કે બોલવા ના પડ્યું તો મૂંઘા હોય તો બોલી ન શકતા હોય તો સામેવાળી વ્યક્તિને કેવા ઈશારાથી કે સમજાવે છે અને સામેવાળી વ્યક્તિ અમુક વ્યક્તિ સમજી પણ જાય છે કે એ શું કહેવા માંગે છે તો બોલ્યા વગર મૂંઘા વ્યક્તિ હોય જે સા બોલી ન શકતા હોય એ આવી રીતે બોલ્યા વગર સામેવાળી વ્યક્તિની વાત પણ સમજી જાય છે અને બોલ્યા વગર સામેવાળી વ્યક્તિને પોતાની વાત પણ સમજાવી શકે સમજાવી શકે શકે છે તો આપણે પણ આજે એ જ રમત રમવાની છે કે બોલવાનું કંઈ નથી ખાલી ઈશારાથી સામેવાળી વ્યક્તિને આપણે શું કહેવા માંગીએ છીએ એ સમજાવવાનું છે જણાવવાનું છે બરાબર તો શિક્ષકે દરેક જૂથને એક ચિઠ્ઠી આપવાની છે જેટલા એક જૂથ બનાવ્યું હોય બે જૂથ બનાવ્યા એ જૂથને ચિઠ્ઠી આપવાની છે કંઈક લખીને આપવાનું છે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી હોય છે કોઈમાં કયા એકાદ પિક્ચરનું નામ બોલવાનું હોય છે કોઈમાં કોકનું નામ બોલવાનું હોય છે કોઈમાં કંઈક એક્શન કરવાનું હોય એ ડાન્સ કરીને પણ એ ગીત હોય તો ડાન્સ કરીને પણ એ કયા પિક્ચરનું ગીત છે એ જણાવી શકાય ઈચ્છા ઇશારાથી જણાવી શકાય કે કઈ વસ્તુ છે શું લખેલું છે એ બરાબર તો એ રીતે ગમે એ નામ લખવાનું છે એ ચિઠ્ઠીમાં અને પછી તેના પર મૂક અભિનય એટલે મેં કીધું ને કે ઈશારાથી સમજાણું છે મૂક અભિનય કરીને બરાબર તો તમારે એમાં બોલવાનું નથી તમે જે ચહેરા અને શરીરના ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિને વ્યક્ત કરી શકો છો બોલવાનું નહીં પણ ચિઠ્ઠીમાં જે હોય એ તમારે ઈશારા કરીને સામેવાળી વ્યક્તિને સમજાવવાનું છે બરાબર તો બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે ને બાકીના જૂથ હોય એ જૂથ દ્વારા શું રજૂ થઈ રહી છે તેનું અવલોકન કરવાનું છે અને પછી કહેવાનું કે ચિઠ્ઠીમાં શું લખવું તું શું બોલે છે બરોબર તો વિચારો અને કહો આ રમત તમને કેવી લાગે આવી રમત તમે રમો તો તમને કેવી લાગી મજા આવે ને તો કે બોલ્યા વગર ખાલી ઈશારાથી જ સામેવાળી વ્યક્તિને આપણે શું કેવા માંગે છે એ સમજાવવાનું છે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે આવી રમત જરૂરથી રમશું બરાબર શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગે છે પહેલાં તમે અત્યારે તો સ્કૂલ ચાલુ નથી પણ તમે ઘરે ફ્રેન્ડ સર્કલ મિત્ર વર્ગોમાં આવી રમત રમી શકો છો તમને એ રમત કેવી લાગે છે એ અભિનય કરવાનું તમને મુશ્કેલ પડે છે કે આસાન પછી તમે કોઈ અભિનય દ્વારા વાત કરતા જોયા છે કોઈને જોયા હોય ને જે બોલી ન શકતા એ વ્યક્તિના અભિનય દ્વારા વાત કરતા જોયા હોય ને તો લોકો આ રીતે ક્યારે વાત કરે છે ક્યારે સામેવાળી વ્યક્તિ જે ઈશારાથી સારાથી વાત કરે એ વ્યક્તિ બોલી ન શકતી હોય ત્યારે આવી રીતે વાત કરે છે તો તમને આ રમત કેવી લાગી એના વિશે તમારે વિચારવાનું છે ને કહેવાનું છે બરાબર તો આમાં તમને બહુ મજા આવશે રમતની રમત પણ થઈ જશે અને ઈશારાથી એકબીજાને કઈ રીતે કરી શકાય એ પણ કરી શકો છો એક પ્રકારની રમત છે અને સમજવા માટે પણ તો એ આ ચિત્ર એક છે એ ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારા દ્વારા વાત કરે છે દેખાય છે આ ચિત્ર જો આ ચિત્રમાં આ બંને બાળકો એકબીજા સાથે ઈશારાથી એટલે કે હાથના હાવભાવથી એકબીજા જોડે વાત કરે છે મોટા ભાગે બધા લોકો બોલી અને સાંભળી શકે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે એટલે કે હાથના ઈશારાથી અથવા આંખના પલકારાથી પણ મોઢાના આવભાવથી પણ આ લોકો વાત કરે છે તેઓ બીજા લોકો શું કહેવા માંગે છે તેમના હોઠના અલીન ચલન અને હાવ ભાવથી સમજે છે જે બોલી નથી શકતા તો એ લોકો સામેવાળા શું વ્યક્તિ વાત કરે છે એ એમને કઈ રીતે એમના હોઠના હાવભાવ દ્વારા એમને ખબર પડે છે જે સાંભળી ન શકતા હોય ને એ એ બોલતા હોય સામેની વ્યક્તિ તો એમને કઈ રીતે ખબર પડે કે આ શું બોલે છે તો એમને હોઠ જે રીતે હલે ને એ હોઠના ઈશારાથી એમના હાવભાવથી હલન ચલન હોઠના હલન ચલનથી એ સાંભળી નથી શકતી ને એ વ્યક્તિને ખબર પડે છે કે સામેવાળી વ્યક્તિ શું બોલે છે શું કહેવા માંગે છે બરાબર એ સમજે છે આપણે બધા વિવિધ કામ કરી શકીએ આપણામાંથી ઘણા સારું ગાઈ શકે કોઈ સારી કવિતા લખી શકે ઘણા ઝડપથી વૃક્ષ પર પણ ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી પણ શકે છે ઘણા સારું દોરી શકે છે ચિત્ર એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ વિશેષ છીએ શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ શું કોઈ આપણે ચિત્ર ના આવડતું હોય પણ બેન બેનપણીને કે ચિત્ર આવતું હોય તો આપણે એનામાંથી ચિત્ર જોઈએ ચિત્ર જોઈએ છે કોઈ કવિતા સારી લખતી હોય તો આપણે સ્કૂલમાં આપણા ક્લાસમાંથી કોઈ એક વ્યક્તિ સારું ગાઈ પણ શકે છે કોઈ ઝડપથી દોડી પણ શકે છે કોઈ વૃક્ષ પણ ઝડપથી ચડી શકે છે બધાનો અલગ અલગ શોખ હોય છે બધાનો અલગ અલગ પ્રવૃત્તિ હોય છે બધામાં અલગ અલગ હુનર હોય છે તો આપણે બધા કેટલીક બાબતો વિશે આપણામાં કેટલીક બાબતો વિશેષ હોય છે બધામાં નથી હોતું પણ અમુક વ્યક્તિમાં અમુક વિદ્યાર્થીમાં આ બાબતો વિશેષ હોય છે તો આપણે શાળામાં આ એકબીજા વિદ્યાર્થી પાસેથી વર્ગ પાસેથી આપણા ફ્રેન્ડ સર્કલમાં જોઈએ તો આવા ઘણા બધા હોય છે આપણા ફ્રેન્ડ સર્કલમાં તેમની પાસેથી પણ આપણે આ અવનવું શીખીએ છીએ જેમ તેમ જે બાળકો બોલી શકે બોલી કે સાંભળી શકતા નથી ને તેઓ પણ શાળાએ જઈ લખી અને વાંચી શકે છે જો આપણે તો બોલી શકીએ છીએ પણ જે બાળકો બોલી શકતા નથી અને સાંભળી પણ શકતા નથી બેરા છે અને મૂંગા પણ છે તે બાળકો પણ શાળાએ જઈ અને લખી અને વાંચી શકે છે જો અંધ વ્યક્તિ માટે તમે જોજો કે લિપિ હોય છે કાણા કાણાવાળી એ તો આપણે આ વાંચેલું હોય લખેલું હોય તો એ તો જોઈ જ ના શકતા હોય તો કઈ રીતે વાંચી શકે તો એના માટે કાણા કાણાવાળી લિપિ હોય છે એના દ્વારા એ વાંચી અને લખી શકે છે તો એવી જ રીતે જે બાળકો ભણી બોલી નથી શકતા ને અને સાંભળી પણ નથી શકતા એ બાળકો પણ શાળાએ જાય છે અને લખી અને વાંચી શકે છે શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે એ લોકોને આમને ખબર પડે બોલીને બોલીએ તો બેરાઓને સમજાય નહીં સાંભળી ના શકે અને મૂંગાઓ એ બોલી ન શકે તો એટલા માટે એમને શું કરે કે શાળામાં એમને ઈશારાથી વાતો કરવાનું શીખવે છે કે ઈશારાથી વાતો કઈ રીતે કરવી એટલે કે ઈશારાની ભાષા શીખવામાં આવે છે તો ચાલો એક એવા બાળક વિશે વાંચીએ જે સાંભળી શકતો નથી છતાં ઘણી બધી વસ્તુઓ એ કરી શકે છે એવું કયું બાળક છે તો આ જો મારી બહેન સાંભળી શક શકતી નથી એક કવિતા છે નાની છોકરી ચકુ એનું નામ શું છે ચકુ એક નાની છોકરી છે જેનું નામ ચકુ છે

કોઈ જન્મથી અમુક વ્યક્તિ હોય જન્મથી બેરા ના હોય જન્મથી અંધ ન હોય કોઈ એક્સિડન્ટ થયો હોય કાનના પડદા તૂટી જવાથી બેરા થઈ ગયા હોય કે આંખના ચશ્મા વધારે પડતા નંબર આવવાથી એને આંખમાં મોત આવી જાય અથવા કોઈ એક્સિડન્ટમાં અંધ થઈ જાય છે કોઈ જીભ કંઈ એક્સિડન્ટ થયો હોય જીભ કપાવવાથી બેરા મૂંગા થઈ જાય છે એટલે બધા વ્યક્તિ કંઈ જન્મથી બેરા મૂંગાને અંધ હોતા નથી પણ અહીંયા જે છોકરીની વાત કરવામાં આવે છે ચક્કો એ જન્મથી જ બેરી છે એક દિવસની વાત છે એનો મોટો ભાઈ નંદુ શું નામ હતું એના મોટા ભાઈનું નામ નંદુ નંદુએ ચશ્મા પહેરા શું પહેર્યું ચશ્મા પહેરા હતા નંદુએ નંદુ અને ચક્કુ સાથે રમે હવે તમે તમારે બેન અથવા ભાઈ સાથે તમે રમતા હોય ને તો એવી જ રીતે નંદુ અને ચક્કુ પણ એકબીજા સાથે રમે છે ચશ્મા કાળા રંગના હતા કેવા હતા કાળા રંગના ચક્કુ સરસ મજાનો પિયાનો વગાડે ચક્કુ કોણ હતી નાની છોકરી એ બોલી નથી શકતી સાંભળી પણ નથી શકતી છતાં એ સરસ મજાનો પિયાનો વગાડી શકે છે મેં મારા ચશ્માની વાત મેં મારા ચશ્માની વાત કાળા એટલા કાળા ચશ્માની વાત ચકુ એ સાંભળી તો ચક્કુ સરસ મજાનો પિયાનો પિયાનો વગાડે છે તે સાંભળતી નથી છતાં તે ખૂબ જ સરસ પિયાનો વગાડે છે તે સૌને નચાવે છે અને રમાડે પણ છે તો બંને સાથે શાળાએ જાય છે કોણ ચક્કુ અને નંદુ બંને ભાઈ બેન સાથે શાળાએ જાય છે સાથે સાથે શાળામાં જાય અને પરત આવે શું બંને ભાઈ ભાઈબહેન સાથે શાળાએ જાય છે અને ઘરે પણ સાથે જ આવે છે નાની ચક્કુને શાળામાં ખુશ ખૂબ મુશ્કેલી પડે શું થાય નાની ચક્કુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે છે કેમ કારણ કે કશું બોલી પણ નથી શકતી અને કશું સાંભળી પણ નથી શકતી એક દિવસની વાત છે 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 કે ચશ્મા ચશ્મા એનો મોટો ભાઈ કેવા કલરના કાળા કલરના ચશ્મા પહેર્યા છે મેં મારા ચશ્માની વાત કાળા ચશ્માની વાત ચક્કુને કરી કોણ કહે છે નંદુ નંદુ કહે છે કે મેં મારા કાળા ચશ્માની વાત ચક્કુ એટલે કે એની બેનને કરી ચક્કુને ચશ્મા જોવા માટે આપ્યા મારી પાસે કાળા ચશ્મા હતા ચક્કુને ચશ્મા ગમ્યા તે ખૂબ ખુશ થઈ ગઈ શું થયું એની કાળા ચશ્મા જોઈને તો ચશ્મા ચક્કુને ગમી ગયા તો દોડતી દોડતી પિયાનો પાસે ગઈ તેણે ખુશ થઈને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું શું થયું એ ખુશ થઈ અને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું કેમ ખુશ થઈ હતી એના ભાઈના એ કાળા ચશ્મા એને ખૂબ ગમી ગયા હતા તો આ વ્હાઈટ હાઉસ પીટરસન એટલે કે મારે એક બહેન છે મારી બહેન સાંભળી શકતી નથી એનામાંથી ગુજરાતી અનુવાદ કર્યો છે ઇંગ્લિશ બુક છે એમાંથી બરોબર તો આ એક વાર્તા હતી છતાં પણ એની ચર્ચા કરી શકાય કરવી તો કેમ કે આપણા બધામાં અલગ અલગ આવડતો હોય છે બાળકોમાં પોતાના અનુભવોનો સમાવેશ કરીને આ મુદ્દાની સંવેદનશીલતા વધારી શકાય છે જો આ છોકરી સાંભળી પણ નથી શકતી ચકુ નામની છોકરી અને બોલી પણ નથી શકતી છતાં પણ સરસ મજાનો પિયાનો વગાડે છે બરાબર અને પિયાનોમાં જે વગાડવાની આવે ધૂન એ જોઈને વગાડે છે એ સાંભળી નથી શકતી કે એ કઈ રીતે ધૂન વગાડે છે પણ સામેવાળી વ્યક્તિને સંભળાવી શકે છે અને બીજાને નચાવીને રમાડી પણ શકે છે એવી સરસ ધૂન વગાડે છે હવે આપણી આંખો ઘણું બધું કહે છે બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથની હાથથી ઘણું બધું કહે છે તેઓ ખૂબ સમજી શકે છે જો નાના છોકરા હોય વરસ સુધી સુધી થાય ત્યાં તો પણ એ નાના છોકરા હાથના ઇશારાથી અને મોઢાના અભાવથી આપણને ઘણું બધું કહે છે ઘણું બધું સમજાવી શકે છે ચહેરો આપણો અરીસો છે બરોબર આપણા ચહેરામાંથી સામેવાળી જો ગુસ્સામાં હોય તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે કે આ છોકરી અથવા આ છોકરો ગુસ્સામાં છે અને ખુશ હોય તો આપણે ધીમું ધીમું આપણે હસતા હોય છે તો સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે કે આ અત્યારે ખુશ છે બરાબર તો એ રીતે આપણો ચહેરો પણ એક અરીસો છે જે બધું સાચે સાચું કહી દેશે વિચારો અને કહો છથી આઠ મહિનાના બાળકનું અવલોકન કરવાનું છે કેટલું છ થી આઠ મહિનાનું બાળક એ છથી આઠ મહિનાનું બાળક એટલે હજી બેસતા તો માન શીખવું હોય બરાબર અને બીજું હજુ વધુ કંઈ ના કરી શકે હજી બોલી ના શકે સાંભળ સાંભળી શકે આપણે એને બોલાવી તો એ એના નામથી બોલાવી ટ્રેન એમ થાય કે મને બોલાવે તો એને બોલાવી તો આપણી સામું જોવે છે પણ એ કંઈ બોલી શકતા નથી અને એ ઈશારા પણ નથી કરી શકતા બરાબર તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે એ આપણે છ થી આઠ મહિનાનું બાળક હોય એનું અવલોકન તમારા ઘરમાં જોજો કોઈ નાનું ભાઈ બહેન હોય અથવા તમારા મોટી દીદી ના નાના છોકરા હોય મામાના છોકરા હોય નાના છોકરા હોય છ થી આઠ મહિના તો તમે એનું અવલોકન કરજો અને પછી અહીંયા શું સમજાવે છે આપણને કઈ રીતે એ સમજે છે આપણે બોલવી એનું અવલોકન કરજો અને કયા અનુભવ કરે છે આપણને શું શું સમજાવી શકે ને એના હાથના હિસાબારે એ બધું અહીંયા લખવાનું છે હવે રંગ પૂરવાનો છે ચિત્રમાં આંખ નાક અને મોઢું નથી બરોબર જો આ ચિત્ર છે

તમારે એ બનાવવાનું બનાવવું પડશે આ માટે આ પેલી વિગત વાંચવાની જો અહીંયા કઈ રીતે બનાવવાનું અહીંયા લખેલું છે 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 અને દોરો આ આ એટલે કે છોકરાનું નામ તેનું મનપસંદ પડી ગયું શું થયું છે રમકડું પડી ગયું અને તૂટી ગયું છે તે ઉદાસ છે જેનો ચહેરો કેવો લાગશે તો તમે જો તમારી નાની બેન અથવા નાનો ભાઈ હોય તમે એની પાસેથી એની મનગમતી વસ્તુ અથવા મનગમતી રમકડું લઈને રમતી હોય તો તમે એની પાસેથી લઈ લો પછી કેવી ઉદાસ થઈ જાય છે કે મારું રમકડું તૂટી જાય છે એનું રમકડું અથવા પડી જાય છે તો એ કેવી ઉદાસ થઈ જાય છે તો એનો ચહેરો કેવો હોય છે તો એ તમારે અહીંયા લખવાનું છે બરોબર અહિયાં દોરવાનું છે ચિત્ર એવો આવ ઉદાસ ચહેરો તમારે અહીંયા આ છોકરો આપતા છે એનો ચહેરો ઉદાસ હોય એવું ચિત્ર તમારે અહીંયા એવી જ રીતે આંખ નાખ અને મોડું તમારે દોરવાનું છે હવે આ ચૂલી છે હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે તે ઘણી ખુશ છે તેનો ચહેરો કેવો હોય છે અહીંયા હવે આ ખુશ ઘણી બધી ખુશ છે તો તમા તમને કોઈ તમારા પપ્પા બજારમાં ગયા હોય ને તમારા માટે ચોકલેટ લાવે તો તમે કેવા ખુશ થઈ જાઓ છો તો તમારો ખુશ ચહેરો હોય ને એવો જ ચહેરો અહીંયા ચૂલીનો એની નાની બહેનનો જન્મ થયો છે ગઈકાલ તો એ નાની બે એ પણ એવી જ રીતે ખુશ છે તો તમારે અહીંયા ખુશ એટલે કે સ્માઇલવાળો ચહેરો દોરવાનો છે હવે છે માતાના ચહેરા પરનો હાવભાવ કેવો હશે તો માતા ગુસ્સા થઈ જાય ગુસ્સે થઈ જાય ને તમે રસોડામાં જયા હોય અને કઈક તમે કઈક લેવા જયા હોય તમારાથી કાચનું કંઈક પણ વાસણ જેમ કે શાક હોય તો શાક ઢરી જાય કાચનો ગ્લાસ છે રકાબી છે એ બધું પડી જાય તો તમારા મમ્મી કેવી ગુસ્સે થઈ જાય છે તો તમારા મમ્મીનો ચહેરો કેવો ગુસ્સાથી હોય છે એવો ચહેરો તમારે અહીંયા જાન ઋતવાની માતાનો દોરવાનો છે કેમ કારણ કે એ રસોડામાં ગઈ હતી અને અથાણાની બરણી એનાથી તૂટી ગઈ છે તો એના મમ્મી પણ ગુસ્સે છે તો એ તમારે ચહેરો અહીંયા દોરવાનો છે પછી આ છે રેહાના તેને કૂતરાથી ડર લાગે છે જ્યારે તે રમતી હતી ને ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું રેહા નાનો ચહેરો કેવો દેખાશે હવે તમે કંઈક ટીવી જોતા હોય અને તમારા પપ્પા ખીજાય કે ખીજાતા હોય કે ટીવી નહીં જોવાની ભણવાનું બહુ બહાર રખડવાનું નહીં ભણવા બેસવાનું ટીવી જોજો નહીં કરવાનું તો અથવા તમારા પપ્પા તમને મારતા હોય તો તમને પપ્પાની બીક લાગે અથવા કોક બાજુના ઘરમાં કૂતરો હોય અને તમારે તમારા ભાઈબંધના ઘરે કૂતરો હોય તમારે તમારા ભાઈબંધના ઘરે જવું હોય તો ત્યાં કૂતરો હોય ને એ અજાણાને જોઈને ઘરની બહારની વ્યક્તિને જોઈને ફસતું હોય તો તમે ત્યાં જવામાં તમને બીક લાગે છે બરોબર તો તમારું મોટું કેવું થઈ જાય છે તો ઈ અચાનક જ કોઈ આવી જાય કૂતરો અને ભસવા માટે તો તમારું મોઢું કેવું થાય છે એ અહીંયા રિહાનાનો મોઢાનો અવભાવ એવો દોરવાનો છે તો બાળકોને તેમની લાગણી અલગ અલગ દર્શાવવામાં પ્રોત્સાહિત કરો આથી તેમનામાં રહેલી સર્જનાત્મક આવડતની અભિવ્યક્તિ પ્રગટ થશે બરાબર આવી જ રીતે અલગ અલગ ચિત્રો દોરો અને બધાના અલગ અલગ કોઈ ગુસ્સામાં હોય એવો હાવભાવ દોરો કોઈ શાંત હોય એવો હાવભાવ દોરો કોઈ વિચાર કરતું હોય કોઈ ખુશ વધારે પડતું ખુશ હોય કોઈ ગુસ્સામાં હોય કોઈ અચાનક જ ડરી જાય કોઈ અચાનક જ સરપ્રાઇઝ આપો તો કેવા ખુશ થઈ જાય એવા અલગ અલગ હાવભાવના ચિત્ર તમારે અહીંયા દોરી દોરી શકો છો બરાબર તો કોઈકના ચહેરા પર જોઈ આપણે કહી શકીએ કે તે માણસ માણસ ખુશ છે દુઃખી છે કે ગુસ્સામાં છે બરાબર કોઈનો ચહેરો જોતા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે માણસ ખુશ છે ખુશ છે ગુસ્સામાં છે કે દુઃખી છે તો તમે કંઈક તોફાન કર્યું હોય તો તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય છે કે નક્કી આ એક કંઈક તોફાન કર્યું લાગે છે તો આવું તમારે કદી તમારી સાથે કોઈ દી બન્યું છે તો આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે તેને મુદ્રા અને મુદ્રા અને ભાવ કહેવાય છે જુઓ અને આ મુદ્રા કરો નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો જો ભરતનાટ્યમ હોય ભરતનાટ્ય નાટ્યમમાં વધારે મોઢાના અને હાથ ભાવ હાથના અભાવથી હાથના ઇશારાથી અને મોઢાના અભાવથી આપણને શું કહેવા માગે છે નૃત્યમાં એ સમજાવવામાં આવે છે પિક્ચરમાં જોજો તમે ગીત ગાતા જાય છે ને હાથના ઇશારા કરતા હોય છે કરે છે ને તો અને બોલવાના આંખના ઇશારા કરે છે તો એના દ્વારા આપણને ખબર પડે છે કે શું કહેવા માગે છે એવી જ રીતે આ નૃત્યમાં પણ હાથના ઇશારાથી

ખીચકોલી છે જે ઝાડ ઉપર રહે છે શું કરે છે ઝાડ ઉપર એક ખીચકોલી છે ઝાડ ઉપર રમે છે ઝાડ ઉપર રહે છે અને ત્યાં નાચે છે કૂદે છે અને મજા કરે છે પછી બીજા ચિત્રમાં શું છે એ ખીચકોલીને હવે ભૂખ લાગે છે તો એ ઝાડ ઉપર ચૂલો સરગાવી અને રસોઈ બનાવે છે બરાબર રસોઈ જો કડાઈમાં રસોઈ બનાવે છે પછી ત્રીજા ચિત્રમાં છે એ તપેલામાં બીજી વસ્તુ બીજી કઈક રસોઈ બનાવે છે અને નાચતી જાય છે અને રસોઈ બનાવતી જાય છે પછી ચોથા ચિત્રમાં શું છે કે કાગડા છે એ જે નીચે પડ્યું છે એ ખાય છે અને ઉંદરો પર આ જે નીચે પડેલો ખોરાક છે એ ખાવા માટે આવે છે બરાબર તો આ ચિત્રમાંથી તમારે અલગ અલગ પ્રકારની વાર્તા બનાવી શકો એમ કે એક ખીચકોલી છે જે ઝાડ ઉપર રહે છે એ ખૂબ ખુશ છે ઝાડ ઉપર રહીને એનું ઘર પણ ત્યાં છે નાચે છે ગાય છે અને એનો જમવાનો સમય થાય તે રસોઈ પણ બનાવે છે અને પછી ત્રીજા ચિત્રમાં એ બીજી પણ રસોઈ બનાવે છે અને એ રસોઈ બનાવે છે ઝાડ ઉપર અને કૂદે છે તો ઝાડની ડાળી હલે છે અને રસોઈ બધી નીચે ટળી જાય છે પછી નીચે પડેલી રસોઈ કાગડાઓ જોઈ જાય છે ઉડતા હોય છે તો કાગડાઓને ઉંદરો નીચે પડેલી રસોઈ ખાવા માટે આવે છે અને ખીચકોલી બહેન તો ભૂખ્યા રહી જાય છે તો એવી જ રીતે તમે અલગ અલગ વાર્તા બનાવી શકો છો આ ચિત્રમાંથી વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂરો થાય છે અનોખો સંવાદ એટલે કે ઈશારાથી કઈ રીતે વાતચીત કરવી એ આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે તો તમે પણ મિત્ર વર્તુળ ભલે તમે બોલી અને સાંભળી શકતા હોય પણ આ રમત રમી શકો છો અને એનાથી ઘણા બધા ફાયદા થાય છે કે કોઈ જે સાંભળી અને બોલી નથી શકતું એની સાથે તમે આસાનીથી ବାତ କରି ଶୁଛ ବରା ତ ପାଠ ଆପଣ ଏଇ ପୂରୋ ଥାଇଛି